નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અને 9 ગુજરાતી વિષયની અંદર વાક્યના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. તો બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો, જેથી વાક્યના જે પ્રકારો છે એ તમને સમજાઈ જાય. અહીં આપણે જે વાક્યના પ્રકારો છે એ બંધારણ સંરચનાની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો પડે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈશું. અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે એ ધોરણ 8ની અંદર આ વાક્યના પ્રયોગો શીખીને આવ્યા છો તો એને સરળતાથી સમજાઈ જશે. પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓ વધારે ધ્યાનથી સમજો, જેથી તમને પણ સરળતાથી સમજાઈ જાય વાક્યના પ્રકારો, તેને આપણે હવે સમજીએ. બંધારણ સંરચનાની દ્રષ્ટિએ અહીં જે વાક્યના પ્રકારો પડે છે તે આ મુજબ આપેલા છે. 1. સાદુ વાક્ય. 2. સંયુક્ત વાક્ય. 3. મિશ્ર એટલે કે સંકુલ વાક્ય. સાદું વાક્ય કે જે વાક્યની અંદર એક ઉદ્દેશ્ય અને એક વિધેય પદ જે હોય છે, તેમજ જે વાક્યની અંદર એક જ ક્રિયાપદ કે એક જ પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું હોય, તેવું જે વાક્ય હોય વિદ્યાર્થી મિત્રો, તેને સાદું વાક્ય કહેવાય છે. 2. સંયુક્ત વાક્ય કે જે બે સાદા વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય અને તે બે વાક્યોને સંયોજકોથી જોડવામાં આવે ત્યારે એ જોડાણ થાય છે, એ સંયુક્ત વાક્ય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, સંયોજકોથી જોડાયેલું વાક્ય હોય એ સંયુક્ત વાક્ય. અને 3. મિશ્ર સંકુલ વાક્ય કે સંકુલ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો, એક વાક્ય મુખ્ય હોય અને બીજા વાક્યો છે એ ગૌણ તેના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય છે, તેવું જે વાક્ય બને તેને સંકુલ વાક્ય કહે છે. તો ત્રણે ત્રણ જે પ્રકારો છે તેનો આપણે ઉદાહરણ સહિત અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રકાર છે સાદુ વાક્ય. જે વાક્યમાં એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય છે તેને સાદુ વાક્ય કહે છે. કે સાદુ વાક્ય એટલે શું? કે જે વાક્યમાં એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય છે તેને સાદુ વાક્ય કહે છે. એટલે કે ઉદ્દેશ્ય છે કે જેના વિશે કહેવાયું હોય તે બાબત એને ઉદ્દેશ્ય કહેવાય. અને વિધેય એટલે શું? જે કહેવાયું છે તે બાબત, તો આવું વર્ણન હોય તેને સાદુ વાક્ય કહે છે. ટૂંકમાં જે વાક્યમાં એક જ ક્રિયાપદ અને એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદુ વાક્ય કહે છે. આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો, એક જ ક્રિયાપદ અને એક જ પરિસ્થિતિનું વર્ણન થયેલું હોય ત્યારે તે વાક્યને સાદુ વાક્ય કહે છે. તો અહીં જે ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, 1. મોહન પુસ્તક વાંચે છે. એટલે મોહન છે એ અહીં આપણે જોઈ શકીએ કે ઉદ્દેશ્ય કહેવાય કે જેના વિશે કહેવાયું છે તે બાબત, એટલે કે મોહન છે એ અહીં ઉદ્દેશ્ય અને એના વિશે જે કહેવામાં આવ્યું છે તે, એટલે કે પુસ્તક વાંચવાની એ ક્રિયા કરે છે, એટલે કે એ વિધેય પદ બને છે વિદ્યાર્થી મિત્રો. એટલે સાદા વાક્યની અંદર જે એક ઉદ્દેશ્ય અને એક વિધેય પદ છે એ જોડાયેલું
હોય છે એટલે મોહન પુસ્તક વાંચે છે એ સાદુ વાક્ય કહેવાય। એવી રીતે બીજું વાક્ય તાજમહેલ ખૂબ સુંદર છે, તો તાજમહેલ એટલે કે જેના વિશે કહેવાયું છે તે બાબત શું કહેવાયું, તો કે ખૂબ સુંદર છે તે બાબત, તો અહીં એ પણ સાદુ વાક્ય બને છે। એવી રીતે ત્રીજું વાક્ય આપણે જોઈએ કે અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી, તો અરુણિમા વિશે જે કાંઈ કહેવાયું તે બાબત કે એની કરોડરજ્જુની અંદર તિરાડ પડી હતી એટલે એ વિધેય પદ દર્શાવે છે। એટલે ત્રણે ત્રણ વાક્યો છે એ સાદા વાક્યો બને છે, અને અહીંયા એક જ ક્રિયા ત્રણેય વાક્યોની અંદર જોવા મળે છે, એટલે ત્રણેય વાક્યો છે એ વિદ્યાર્થી મિત્રો સાદા વાક્યો કહેવાય છે। તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે સાદું વાક્ય એટલે શું, કે જે વાક્ય ની અંદર એક ઉદ્દેશ્ય અને એક વિધેય વાળી જે રચના હોય છે, તેમજ જે વાક્યની અંદર એક જ ક્રિયાપદ કે એક જ પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું હોય તેવું જે વાક્ય હોય છે તેને સાદુ વાક્ય કહે છે। તો આવા ઘણા બધા ઉદાહરણો પણ તમે તમારી રીતે બનાવી શકો અને તમે ત્યાં વાંચન કરો જે જગ્યાએ, ત્યાં જો અલગ અલગ આવા વાક્યો હોય તો તમે ઓળખી શકો કે આ સાદુ વાક્ય કહેવાય, કે જેની અંદર એક જ ક્રિયાપદ હોય છે અને એક જ પરિસ્થિતિ દર્શાવતું હોય છે, તો એવું જે વાક્ય હોય એને સાદુ વાક્ય કહેવાય। બીજું સંયુક્ત વાક્ય, જે વાક્યમાં ઓછામાં ઓછા બે કે વધારે સાદા વાક્યો સંયોજક દ્વારા જોડાયેલા હોય છે તેને સંયુક્ત વાક્ય કહે છે, કે જે વાક્યની અંદર ઓછામાં ઓછા બે કે બેથી વધારે સાદા વાક્યો કે જે સંયોજકોથી જોડાયેલા હોય છે તેને સંયુક્ત વાક્ય કહે છે, કે સંયોજકો અલગ અલગ પ્રકારના એ પણ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, કે અને ને પણ છતાં પણ આવા અલગ અલગ પ્રકારના સંયોજકોથી એ બંને વાક્યો જોડાયેલા હોય છે। આગળ જોઈએ કે સંયુક્ત વાક્ય રચનામાં બંને વાક્યો સ્વતંત્ર મહત્વ ધરાવતા હોય છે, બંને વાક્યો પોતાનો મોભો સ્વતંત્ર રીતે ધરાવતા હોય છે, બંનેનું સરખું સ્થાન હોય છે, તેમજ તેનો સ્વતંત્ર રીતે ઉપયોગ થાય તેવા વાક્યો હોય છે। વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચનામાં એકથી વધુ પરિસ્થિતિ રજૂ થાય છે તે સરખું મહત્વ ધરાવે છે, જે અલગ અલગ પરિસ્થિતિ બધી સમાન મહત્વ એટલે કે સરખું મહત્વ ધરાવે છે તે સમાન રીતે વાક્યમાં જોડાય છે, જે અલગ અલગ પરિસ્થિતિ છે એ સરખી રીતે વાક્યની અંદર જોડાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત વાક્ય એટલે શું, સંયુક્તનો અર્થ જ વિદ્યાર્થી મિત્રો થાય છે એ ભેગું જોડાણ થવું, એટલે કે બે વાક્યો જે સાદા આપેલા હોય અને એને જોડવા માટેનું કામ છે એ સંયોજક કરે છે, અને બંને વાક્યોનું સરખું મહત્વ હોય છે ત્યારે જે રચના બને છે તેને સંયુક્ત વાક્ય રચના કહે છે। સમજાઈ ગયું, હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ। એક ઉદાહરણ, અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બુસ સર કર્યું છે। અહીં અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બુસ સર કર્યું છે, એટલે અહીં જે બે પરિસ્થિતિનું વર્ણન વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલું કે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજારો સર કર્યું છે, બીજું અરુણિમાએ યુરોપનું એલ્બુસ સર કર્યું છે, તો બે વાક્યો વચ્ચે અને સંયોજક આવી અને જોડાણનું કાર્ય કરે છે, તેથી તે સંયુક્ત વાક્ય કહેવાય છે। બીજું ઉદાહરણ જોઈએ કે મોહન પાસે પેન છે,
તેમ છતાં તે આયુષ પાસે પેન માગે છે, તો મોહન પાસે પેન છે તો એને જોડવા માટે જે સંયોજક વપરાણું, તેમ છતાં તે આયુષ પાસે પેન માગે છે, તો બે સ્વતંત્ર વાક્યોને જોડવા માટે સંયોજક તેમ છતાં વપરાણું, એટલે આ સંયુક્ત વાક્ય બને છે. ત્રીજું વાક્ય જોઈએ કે મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, તો બે વાક્યોને સંયોજકોથી જોડ્યું. કોણ છે એ સંયોજક છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ સંયુક્ત વાક્ય બને છે કે મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, તો એ બે વાક્યોને પણ એવા સંયોજકથી જોડેલું. તો ત્રણે ત્રણની અંદર જે સંયોજક વપરાણા એ જોઈએ કે પહેલા વાક્યની અંદર અને, બીજા વાક્યની અંદર તેમ છતાં, અને ત્રીજા વાક્યની અંદર પણ, એ ત્રણે ત્રણ અલગ અલગ સંયોજકો દ્વારા એ સંયુક્ત વાક્ય બનેલું છે. તો એવા અલગ અલગ સંયોજકો આપણે જોઈએ કે સંયુક્ત વાક્ય રચના કેમ બને છે તેના વિશે આપણે જે સંયોજકો આપેલા છે તેને હવે જોઈએ. અને, ને, પણ, તેથી, એટલે, કારણ કે, છતાં પણ, માટે, તેમ છતાં, કાં તો, અથવા, અથવા તો, કેમ કે, વગેરે જેવા સંયોજકોથી સંયુક્ત વાક્ય રચના બને છે. આવા અલગ અલગ પ્રકારના જે સંયોજકો છે તેનાથી સંયુક્ત વાક્ય રચના બને છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે અલગ અલગ પ્રકારના સંયોજકોને સમજી ગયા કે તેનાથી સંયુક્ત વાક્ય રચના બને છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ આપણે કે સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય કોને કહેવાય, તેનો અભ્યાસ કરીએ. જે વાક્યમાં એક મુખ્ય વાક્ય સાથે બીજું ગૌણ વાક્ય જોડાયેલું હોય છે તેને સંકુલ વાક્ય કહે છે. વિદ્યાર્થી મિત્રો, એમાં એક મુખ્ય વાક્ય હોય અને તેની સાથે બીજા ગૌણ વાક્યો જોડાયેલા હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહે છે. અથવા એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો તેના વિસ્તરણ રૂપે, વિસ્તરણ એટલે કે ફેલાવ, વિસ્તરણ રૂપે જોડાયેલા હોય છે તેને સંકુલ કે મિશ્ર વાક્ય કહે છે. તો આવી જે રચના બને ત્યારે એક વાક્ય જે મુખ્ય હોય અને તેને કેન્દ્રમાં રાખી તેની સાથે બીજા વાક્યો જોડેલા હોય તો તેને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. આ વાક્યમાં એક ક્રિયા મુખ્ય હોય છે અને બીજી ક્રિયા તેને આધારિત હોય છે. આ વાક્યની અંદર સંકુલ કે મિશ્ર વાક્યની અંદર એક ક્રિયા વિદ્યાર્થી મિત્રો મુખ્ય હોય અને બીજી ક્રિયાઓ તેને આધારિત થતી હોય છે. ટૂંકમાં સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય હોય છે, બીજા વાક્યો ગૌણ હોય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, સંકુલ કે મિશ્ર વાક્ય રચનાની અંદર એક વાક્ય છે એ મુખ્ય હોય અને બીજા વાક્યો એ ગૌણ હોય છે, એટલે કે એનું ઓછું મહત્વ હોય છે વિદ્યાર્થી મિત્રો, તેની સાથે જોડાઈને આવેલા હોય છે. તેવી જે રચના બને તેને સંકુલ વાક્ય રચના કહે છે. તેના ઉદાહરણો આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. જ્યાં સુધી આ વૃક્ષો છે ત્યાં સુધી હરિયાળી છે. પહેલું ઉદાહરણ જોઈએ કે જ્યાં સુધી આ વૃક્ષો છે ત્યાં સુધી હરિયાળી છે, તો જ્યાં અને ત્યાં એ સંયોજકોથી આ વાક્ય જોડાઈને આવેલું છે, એટલે અહીં એક વાક્ય મુખ્ય છે કે વૃક્ષ છે એનું મહત્વ ત્યાં મુખ્ય છે, કે વૃક્ષો છે ત્યાં સુધી હરિયાળી છે, કે વૃક્ષો હોય તો જ હરિયાળી હોય છે, એટલે વૃક્ષનું મહત્વ વધારે છે, તો વૃક્ષ છે એ વાક્ય મુખ્ય છે. બીજું વાક્ય જોઈએ કે જો મહેનત કરીએ તો પાસ થવાય. મહેનત કરવી એ અહીં મુખ્ય છે, તો જ આપણે પાસ થઈએ, એટલે જો અને તો જેવા સંયોજકોથી એ વાક્ય જોડાયેલું છે
ત્રીજું વાક્ય જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે કે સ્વચ્છ રાખીએ તો પ્રભુ ત્યાં આપણે ત્યાં બિરાજમાન થાય, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો જ્યાં ને ત્યાં જેવા સંયોજકોથી આ સંકુલ વાક્ય રચના બને છે. તો આવા વિવિધ અલગ અલગ સંયોજકો આપણે જોઈએ. જો તો જ્યાં ત્યાં, જેવું તેવું, જ્યારે ત્યારે, જે તે, જ્યાં સુધી ત્યાં સુધી, કે જેમ તેમ વગેરે જેવા સંયોજકથી સંકુલ વાક્ય રચના બને છે. આવા વિવિધ પ્રકારના સંયોજકોથી આ સંકુલ વાક્ય રચના કે મિશ્ર વાક્ય રચના બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પણ ઉદાહરણો જોઈએ કે જેવું કામ કરો તેવું ફળ મળે, એટલે જેવું અને તેવું. તો જ્યાં ત્યાં એ સંયોજક છે, જો તો એ સંયોજક છે, જ્યાં ત્યાં એ સંયોજક છે, અને સંકુલ વાક્ય રચનાની અંદર એક વાક્ય મુખ્ય હોય અને બીજા વાક્યો એની સાથે જોડાયેલા હોય છે, ત્યારે જે રચના બને છે વિદ્યાર્થી મિત્રો, તેને સંકુલ વાક્ય રચના કહે છે. તો અહીં આપણે અલગ અલગ સંયોજકો અને ત્રણેય પ્રકારો જે ની ચર્ચા આપણે કરી, તો એ બધા સંયોજકો તમારે યાદ રાખવા પડે અને એ રીતે એની વ્યાખ્યા પણ તમારે સમજવી પડે, કે જેથી તમને અલગ અલગ જે વાક્યો પરીક્ષાની અંદર પૂછાય તો તમે એ વાક્યના પ્રકારોને ઓળખી શકો. વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષામાં કઈ રીતે વાક્યના પ્રકારો પૂછાય? તો અહીં વાક્યના પ્રકારો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછાય કે સાધુ સંયુક્ત સંકુલ વાક્ય ઓળખો અથવા ઓળખાવો, કે સાધુ સંયુક્ત સંકુલ વાક્યના પ્રકારો જણાવો. તો અલગ અલગ સાધુ સંયુક્ત સંકુલ એ જુદા જુદા વાક્યો આપેલા હોય છે અને એ રીતે એ સંયોજકોથી જોડાયેલા હોય છે અને તમારે એ અલગ અલગ પ્રકારોને ઓળખાવવાના હોય છે. તો એ રીતે એ પરીક્ષાની અંદર પૂછાય છે. ઉપર એનું ટાઇટલ જ આપેલું હોય છે કે સાધુ સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. પહેલાં જે આપણે વાક્યના પ્રકારોનો અભ્યાસ કર્યો તેની અંદર આપણે એમ હતું કે વાક્યના પ્રકારો ઓળખાવો, પણ અહીં જે છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 અને 9 બંને માટે કે સાધુ સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો, એવું જે ઉપર શીર્ષક આપેલું હોય ત્યારે જે નીચે અલગ અલગ એના ઉદાહરણો આપેલા હોય, તો એ ઉદાહરણો તમારે પહેલાં 2-3 વાર પુનરાવર્તન કરવું પડે અને પછી તમારે એ વાક્યોને છે એ ઓળખાવવાના, જેથી તમારો ગુણ કપાય નહીં અને તમે વ્યવસ્થિત રીતે એને ઓળખાવો એટલે તમને એ ગુણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં 3-3 પ્રકારો છે એની આપણે વિગતવાર ચર્ચા કરી. અને વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ અલગ અલગ સાધુ સંયુક્ત અને સંકુલ વાક્ય રચના છે એ ઉદાહરણ સહિત આપેલી છે, તો તેનું એકવાર પુનરાવર્તન કરી લેવું જેથી તમને વધારે ખ્યાલ આવે અને સમજાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, અને આ જે પ્રકારો છે એ બધા તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. અસ્તુ.